પતંગ દોરા અને ઉંધિયા સાથે ગુજરાતીઓ મકર સંક્રાંતિની મોજ માણતા હોય છે, પરંતુ અનેક નિર્દોષ પક્ષીઓ પતંગ દોરાનો ભોગ બનતા હોય છે. ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓ દોરાથી ઇજાગ્રસ્ત અથવા મોતને ભેટતા હોવાના સેંકડો બનાવ બનતા હોય છે, ત્યારે રાજ્ય સરકારે આવા કિસ્સામાં કરુણા અભિયાન શરૂ કરી પક્ષીઓને જીવનદાન આપવાની પહેલ કરી છે. રાજ્ય સરકાર દ્વારા પક્ષીઓના જીવન રક્ષણ માટે કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અન્વયે સમગ્ર ગુજરાતમાં જીવદયા એ જ પ્રભુ સેવાના મંત્ર સાથે 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી ઘવાયેલા પક્ષીઓને બચાવવા અને સારવાર માટે રાજ્યવ્યાપી કામગીરી હાથ ધરવામાં આવશે, જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ પણ જોડાશે અને કામગીરી કરશે, જેના ભાગરૂપે આજે અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રાજ્યમાં કરુણા અભિયાન અંતર્ગત અબોલ પક્ષીઓની સારવાર માટે 459 કલેક્શન સેન્ટર, 488 સારવાર કેન્દ્રો, 738 પશુ ચિકિત્સક અને 8060 કર્મચારી તથા સ્વયંસેવક ખડે પગે રહેશે. અમદાવાદ જિલ્લામાં 20 સારવાર કેન્દ્રો પર 54 સ્વયંસેવી સંસ્થાઓની ભાગીદારી, 118 કલેક્શન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે, 216 વેન્ટિલેટરી ડોક્ટર અને 2800 સ્વયંસેવકો ફરજ બજાવશે. ઉત્તરાયણ નિમિત્તે ઘણા અબોલ પક્ષીઓ પતંગ દોરીથી ઘવાઈ જાય છે અને